નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચારો જોઈએ વિસ્તારથી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર દાઉદી વોરા સમાજ દ્વારા સૈયદના 52મા દાઈ સૈયદના બુરહાનુદ્દીન 108મી સાલગીરાની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર દાઉદી વોરા સમાજ દ્વારા સૈયદના 52મા દાઈ સૈયદના બુરહાનુદ્દીન 108મી સાલગીરા તેમજ 53મા દાઈ સૈયદના આલીકદર મુફદલ સૈફુદ્દીનની 75મી વર્ષગાંઠ ડાયમંડ જ્યુબેલી દાઉદી વોરા સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાના સ્વરૂપે તમામ ધર્મના લોકોને સાથે રાખી ઉજવણી કરી હતી. શહેરના મુખ્ય માર્ગ પર રાષ્ટ્રીય ધ્વજની શાન સાથે ઘોડેસવાર તેમજ સ્કાઉટ દ્વારા નીકળી હતી, જેમાં દરેક સમાજના આગેવાનો દ્વાર જનાબ મોઈજભાઈ બદ્રીનું શાલ તેમજ પુષ્પોથી સ્વાગત કર્યું હતું. કૌશિકપુરી ગોસ્વામી સાથે વાઢિયા મિત્તલકુમાર, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ. લાઠી શહેરમાં સમસ્ત ભાડેરૂ ભાઈઓ આયોજિત ત્રિદિવસીય ધર્મોત્સવની ભવ્ય શોભાયાત્રા હર્ષોલ્લાસ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શ્રી આઈ માતાજી પંથના ધર્મગુરુ દિવાન સાહેબ શ્રી માધવસિંહજી, છોટે દિવાન લખમણસિંહજી એવં જતીશ્રી પ્રેમાબાપા સહપરિવાર પ્રતિષ્ઠા પ્રસંગે પધારતા સમસ્ત ભાડેરૂ ભાઈઓમાં આનંદો શ્રી આઈ પંથના ધર્મગુરુ દિવાન સાહેબ માધવસિંહજી અને છોટે દિવાન લખમણસિંહજી સહિત ધર્મપુરુષોનું ઉષ્માભર્યું સ્વાગત સામૈયાથી કરાયું હતું. લાઠી સમસ્ત ભાડેરૂ ભાઈઓ દ્વારા દિવાન સાહેબને સત્કારવા શોભાયાત્રા, સત્કાર ધર્મસભા, દિવ્ય પ્રવચન, ઉપદેશ મંદિર પ્રતિષ્ઠા, ભજન, ભોજન અને સંતવાણી સહિત અનેકવિધ ત્રિદિવસીય ધર્મોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રી આઈ માતાજી પંથના અનુયાયીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. નટવરલાલ ભાટિયા, જીટીવી ન્યૂઝ, લાઠી. લીલિયા તાલુકાના જાત્રુડા ખાતે પ્રાથમિક શાળામાં માં સમાન સ્તર ધરાવતા માસ્તર રાજેશ પાનસુરિયાની બદલી થતા ગ્રામજનોમાં નારાજગી સાથે શાળાને તાળાબંધી કરાઈ હતી. લીલિયાના જાત્રુડા પ્રાથમિક શાળામાં શિક્ષક પાનસુરિયાએ ગ્રામ્ય કક્ષાએ શિક્ષણનું સ્તર વધારી સુધારી ખૂબ જ સારી કામગીરી કરી હોય સારા શિક્ષકની બદલી કરતા ગ્રામજનો રોષે ભરાયા છે. સરપંચની આગેવાનીમાં તાળાબંધી કરી જ્યાં સુધી પાનસુરિયાને પુનઃ પરત મૂકવાની માંગ બુલંદ બની છે. શિક્ષક પાનસુરિયાને પરત મૂકવાની માંગ કરતા ગ્રામજનો મક્કમ છે કે જ્યાં સુધી શિક્ષકને પરત ન મુકાય ત્યાં સુધી શિક્ષકનો બહિષ્કાર કરવામાં આવશે. તંત્રની ખાતરી લીલિયા તાલુકામાં તેટલું સ્તર ધરાવતા માસ્તરની બદલી બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પંચાયત સહિત શિક્ષણ મંત્રી સુધી રજૂઆતો કરાઈ છે અને શિક્ષકની બદલી થતાં સમગ્ર ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી. નટવરલાલ ભાટિયા, જીટીવી ન્યૂઝ, લીલિયા. કોંગ્રેસની જીતને જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓએ વધાવી બહારના રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તો વિજય થતા માળિયાહાટીના તાલુકામાં કોંગ્રેસ દ્વારા આ જીતને આતશબાજી કરીને વધાવી હતી. બે રાજ્યમાં કોંગ્રેસનો વિજય થતા માળિયા કોંગ્રેસ પરિવાર દ્વારા ઉજવણી કરાઈ હતી. હાલ અલગ અલગ રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી અને રાજ્ય તેમનું રિઝલ્ટ આવ્યું હતું. તેમાં છત્તીસગઢ, રાજસ્થાન, એમપીમાં કોંગ્રેસનો વિજય થયો. એ વિજયને માળિયા કોંગ્રેસ પરિવાર દ્વારા ચાર ચોકમાં સાથે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી અને આવકાર્યો હતો. પૈંડા ખવડાવીને મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરતસિંહ ભલગરિયા તેમજ માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે માલદેવ પીઠિયા તેમજ ધીરુભાઈ ગોસ્વામી સહિતના આગેવાનો અને કોંગ્રેસ પરિવાર હાજર રહ્યા હતા. 2019માં પણ જીતનો દાવો કર્યો હતો. આજરોજ જે રાજસ્થાન અને એમપી અલગ અલગ રાજ્યોના જે પરિણામો જાહેર થયા છે તેમાં કોંગ્રેસની બઢત મળી છે અને કોંગ્રેસને બહુમત જનાદેશ મળ્યો છે, જેનાથી માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને હર્ષ અલ્લર અને ખુશીની લાગણી છે અને આવો નાવો આ રીતની 2019ની અંદર પણ કોંગ્રેસને સારો જનાદેશ મળે એવી અમે લોક જનાદન લોકપ્રતિનિધિ તરીકે અને લોકોના સેવક તરીકે લોકો પાસે આશા રાખીએ છીએ અને આશા વ્યક્ત કરીએ છીએ કે જે અમને જનાદેશ મળ્યો છે એ સત્યની રાહ ઉપર મળ્યો છે અને જે લોકો આવ્યા છે અત્યાર સુધી જૂઠું બોલ્યા, બહુથી બોલ્યા અને લોકોને અને ખેડૂતોને સામાન્ય તેને પેટે પાટા વાળીને જે ગરીબ માણસોના મા બાપ આપણા પોતાના દીકરા દીકરીને ભણાવે છે એ લોકો પર અન્યાય કર્યો છે એની સામે અમારો વિજય થયો છે. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. જે રાજ્યોના પરિણામ આવેલા છે એની અંદર છત્તીસગઢ, રાજસ્થાન અને એમપીની અંદર જે કોંગ્રેસે જીત હાંસલ કરેલી છે ખૂબ ઉત્સાહ છે. ખરેખર આજે નાના માણસોની, ખેડૂતોની અને જેટલો પણ કચરાયેલો વર્ગ છે એની જીત થઈ છે. આજે સત્યની જીત થઈ છે, અસત્ય પર સત્યનો વિજય છે જેને અમે મનાવી રહ્યા છીએ અને તમામ રાજ્યોના મતદારો ભાઈઓ અમે ખરેખર અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે એમને સત્યની સામે જોયું છે અને સત્યને વિજય બનાવવામાં એને સિંહ ફાળો આપેલો છે. વાઢિયા મિત્તલકુમાર, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.
ભાવનગર રાજકોટ હાઈવે સણોસરા નજીકની ઘટના કે જેમાં સિહોરના સણોસરા તરફ જતા ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. લોખંડ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકીને ફરાર થતા સ્થાનિક લોકોએ ફાયરને જાણ કરી હતી. સિહોર ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અંદાજે 4-5 હજાર લીટર પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારે સોનગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિગતો મેળવી હતી અને ત્યારબાદ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. ઘટનાને લઈને હાઈવે પર ભારે નાસભાગ મચી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કૌશિક વ્યાસ, જીટીવી ન્યૂઝ, ભાવનગર. માંગરોળના શેપા ગામે અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર માંસ ઠાલવી દેતા તે બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેપા ગામ પાસે ભોલરિયા પ્રાથમિક શાળા પાસે અજાણ્યા શખ્સો દ્વારા માંસ જાહેર રસ્તા પર ઠાલવી જવાનો બનાવ બન્યો હતો. માંસ ઠાલવી જવા બાબતે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી. આજે શેપા ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા સાથે મળીને મામલતદાર અને એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે શેપા ગામ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રહ્યું છે. અસામાજિક તત્વો દ્વારા આ એકતાને તોડવાનો પ્રયાસ કરવાની કોશિશ કરાઈ રહી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ આવેદનપત્રમાં સરપંચ અહમદ ખાન સહિત મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જોડાયા હતા. વસીમ ખાન બેલીમ, જીટીવી ન્યૂઝ, માંગરોળ. ભચાઉ તાલુકા આહીર યુવા સંગઠન દ્વારા સમસ્ત ભચાઉ આહીર સમાજ દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખવામાં આવી રહ્યા છે પોસ્ટકાર્ડ. ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ તેમજ રેજિમેન્ટની માંગ સાથે ભચાઉમાં તારીખ 27મીએ વિશાળ બાઇક રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે. આહીર સમાજ દ્વારા સમગ્ર ભારત તેમજ ગુજરાત તેમજ દરેક જિલ્લા અને તાલુકામાં ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આહીર સમાજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2000 જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે. પોસ્ટકાર્ડ લખી સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવાની માંગ કરી છે. સમગ્ર ગુજરાતમાંથી 5 લાખથી પણ વધુ પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને લખાશે. ત્યારે આહીર સમાજ દ્વારા આ 3 મુખ્ય માંગોને લઈને પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે કે ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટનું ગઠન કરવામાં આવે, દરેક રાજ્યના પાઠ્યક્રમમાં રેજાંગલા યુદ્ધની શૌર્યગાથાનો સમાવેશ કરવામાં આવે, 18 નવેમ્બરને રેજાંગલા શૌર્ય દિવસ તરીકે જાહેર કરવામાં આવે. પોસ્ટકાર્ડ 2 PM અભિયાનની સાથે સાથે આગામી તારીખ 27/12/2018ના રોજ ભચાઉ તાલુકા આહીર યુવા સંગઠન આહીર સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવશે. આ તમામ માંગણીઓને લઈને તે જ દિવસે આંદોલનકારી પ્રવીણ રામ દિલ્હી ખાતે ધરણા પર બેસશે અને સંસદ ઘેરાવ પણ કરશે. ત્યારબાદ 4 ફેબ્રુઆરીના રોજ દિલ્હી રામલીલા મેદાનની તરફ દેશના 26 કરોડ યાદવોને કૂચ કરવા આંદોલનકારી પ્રવીણ રામે એલાન કરી દીધું છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભચાઉ તાલુકાના દરેક ગામમાં રેજિમેન્ટની જાગૃતિ માટે મીટિંગનું આયોજન કરી પોસ્ટકાર્ડ લખાવી રહ્યા છે. જીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા કચ્છ આહીરની યુનિટીના ટ્રસ્ટી દીપકભાઈ આહીરે જણાવ્યું હતું. યાદવ રેજિમેન્ટ માટે આજે અમે ભચાઉ તાલુકા આહીર સમાજ દ્વારા અમે પોસ્ટકાર્ડ અભિયાનનો પ્રારંભ કરી દીધેલો છે. જન અધિકાર મંચના પ્રવીણભાઈ રામના નેજા હેઠળ એમને અમારો ભચાઉ તાલુકા આહીર સમાજ દ્વારા સમર્થન છે અને આગામી સમયમાં અમે અમારા ભચાઉ તાલુકાના તમામ ગામોમાં મીટિંગ કરી અને પોસ્ટકાર્ડ અભિયાન દરેક ગામોમાં દરેક આહીર સમાજના ગામોમાં ચલાવવાના છીએ. દરેક આ પોસ્ટકાર્ડ અભિયાનમાં આહીર સમાજના ભાઈઓ, યુવાનો, વડીલો, બહેનો, માતાઓ જોડાવાના છે અને સમગ્ર ભચાઉ તાલુકામાંથી અમે 2000થી વધારે પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સાહેબને મોકલી અને અમારો આહીર રેજિમેન્ટનું હક છે તે અમે પ્રધાનમંત્રી શ્રીને માગણી કરશું અને જન અધિકાર મંચના પ્રવીણભાઈ રામ જે એમના નેતૃત્વ હેઠળ આ સમગ્ર અભિયાન ચાલી રહ્યો છે ત્યારે અમે ભચાઉ તાલુકા પણ એને ફૂલ સમર્થન જાહેર કરીએ છીએ અને ત્યારબાદ અમારો 27 તારીખના સમગ્ર ભચાઉ તાલુકા આહીર સમાજ, આહીર યુવા સંગઠન અને વિવિધ સંગઠનો દ્વારા અમે 27 તારીખના એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરશું. રાણાભાઈ આહીર, જીટીવી ન્યૂઝ, ભચાઉ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં સૌથી મોટો પ્રશ્ન દબાણનો છે જેને લઈને અરજી આપવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં સૌથી મોટો પ્રશ્ન છે દબાણનો, જેને લઈને ગ્રામ પંચાયત ઇકબાલગઢ તથા તાલુકા પંચાયત અમીરગઢ દ્વારા 395 રજિસ્ટરે નોંધાયેલા દબાણદારોને અગાઉ અરજી અપાઈ હતી. આજરોજ તારીખ 11 ડિસેમ્બર 2018 રોજ તમામ દબાણ રજિસ્ટરને ધ્યાનમાં લઈને હદનિશાનની કામગીરી શરૂ કરાઈ હતી. હદનિશાનની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 17 ડિસેમ્બર 2018 રોજ તમામ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી માહિતી અમીરગઢ ટીડીઓ સાહેબ પાસેથી મળી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે છેલ્લા ઘણા સમયથી વર્ષોનો પ્રશ્ન છે દબાણનો. દબાણ રજિસ્ટરે 395 રજિસ્ટર નોંધાયેલા છે દબાણો. એ પૈકી આજે અમે ઇકબાલગઢ ગ્રામ પંચાયત તેમજ સાથે અમારો તાલુકા પંચાયતનું વહીવટીતંત્ર સાથે રહી અને જે પણ દબાણો નોંધાયેલા છે એ દબાણોને હદનિશાન નક્કી કરવા માટે આજે અમારી સમગ્ર વહીવટીતંત્ર સાથે રહી અને હદનિશાનની કામગીરી લગભગ અમે 50% જેવી પૂર્ણ કરી દીધી છે. બાકીની જે હદનિશાનની કામગીરી છે એ અમે એકાદ દિવસમાં પૂર્ણ કરી અને અમે છેલ્લે 17/12/18 દબાણ દૂર કરવા માટે જે તે વહીવટીતંત્ર બધાને અમે જાણ બી કરી દીધેલી છે અને અમારું આગોતરું આયોજન છે અને 17 તારીખથી અમે તમામ દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી કરીશું. પ્રવીણભાઈ પટેલ, જીટીવી ન્યૂઝ, ઇકબાલગઢ. ઉપલેટા શહેરમાં કોંગ્રેસ દ્વારા 5 રાજ્યોમાં વિજય સફળતાના ભાગરૂપે પેંડા વેચીને ફટાકડા ફોડીને વિજય જશ્ન મનાવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બસ સ્ટેન્ડ ચોક ખાતે આજરોજ બપોરના સમયે શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા 5 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાના રાજ્યોમાં યોજાયેલી મતગણતરી દરમિયાન 5 રાજ્યોમાં વિજયી સફળતા બાદ કોંગ્રેસીઓ ગેલમાં આવી ગયા હતા અને ઉપલેટા શહેરમાં બસ સ્ટેન્ડ ચોક ખાતે ઉપસ્થિત બધાને પેંડાની મીઠાઈ વેચીને મોઢું મીઠું કરાવ્યું હતું તેમજ ફટાકડા ફોડીને વિજયનો ભવ્ય જશ્ન મનાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ભાજપ અત્યાર સુધી હવામાં ઉડતો હતો જે આજે ધરતી પર પટકાયો છે. દેશના બની બેઠેલા ચોકીદારની અસલિયતની પ્રજાને જાણ થઈ ગઈ હોવાથી પ્રજાએ ચેતવણીરૂપ ઝાકારો આપ્યો છે. 2019માં ફરી સત્તા પર બેસવાના સપના જોતા ભાજપને પ્રજાએ પોતાનો મિજાજ દેખાડી આપ્યો છે. 5 રાજ્યોમાં ભાજપની હાલતના ન ઘરના કે ન ઘાટના જેવી થઈ ગઈ છે તેમજ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ આવી જ રીતે કોંગ્રેસ સ્પષ્ટ બહુમતીથી વિજય થશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું. દેશના 5 રાજ્યોના ચૂંટણી પરિણામો મોટાભાગના જાહેર થઈ ચૂક્યા છે ત્યારે ભાજપને એનો રસ્તો ઓરિજિનલ આંદોલન કરવાનો છે, દેખાડી દીધો છે પ્રજાએ. અત્યાર સુધી કોંગ્રેસના લોકો કહેતા હતા કે ચોકીદાર ચોર છે, પણ હવે પ્રજાએ પણ આ ચોકીદારને ચોર સમજી અને જાકારો આપ્યો છે. આ 5 રાજ્યોમાં ભાજપનું ક્યાંય નામ નિશાન ન થયું એવી સ્થિતિ કરી દીધી છે, ત્યારે આગામી લોકસભામાં પણ આ ચોકીદારને આ પરિણામો ચોર સમજી અને ઘર દેખાડશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અને આજે કોંગ્રેસે આજે રાજ્યોમાં કોંગ્રેસને બહુમતી મળી છે એમને ઉત્સવના રૂપમાં ઉજવવા ઉપલેટા બસ સ્ટેન્ડ ચોકમાં ફટાકડા ફોડી અને કોંગ્રેસના કાર્યકરોએ આ વિજયને વધાવ્યો છે. પૂરા ભારતની અંદર આજે એક અનેરો આનંદ છે. 5 રાજ્યોનું પરિણામ આવી રહ્યું છે અને 5 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રાજ્યોમાં હતી એ રાજ્યોમાં એની સરકાર જઈ રહી છે અને કોંગ્રેસની સરકાર મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની અંદર સ્પષ્ટ બહુમતી સાથે સરકાર આવી રહી છે. ત્યારે આખા ભારતની અંદર લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારોને પણ એ બતાવી દીધું છે કે લોકશાહીમાં તાનાશાહી ન ચાલે અને લોકશાહી બચાવવાના અભિયાન રૂપે આ રાજ્યોનું પરિણામ છે. આ ભાગલાવાદી પરિબળો, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, જેમની લોકોની જે કિનાખોરીની જે પદ્ધતિ છે એ પદ્ધતિને લોકોએ જાકારો આપ્યો છે. દિનેશ ચંદ્રવાડિયા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા. ઉપલેટા શહેરમાંથી છેતરપિંડી તેમજ જુદા જુદા શહેરોમાં સોનાના દાગીના પચાવી પાડતી ગેંગને પકડી પાડતી ઉપલેટા પોલીસ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં અવારનવાર રેકી કરીને સોનાના દાગીના પડાવી પાડતી ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગઈ નવેમ્બર મહિનામાં ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલા ભવાન ગોકળ છાત્રાલય સામેના મકાનમાં એકલા રહેતા વૃદ્ધ માતા પુત્રીના સોનાના દાગીના જેવા કે બંગડી, બુટ્ટી, મગમાળા
વગેરે ઓળખાણ આપી દાગીના બનાવવાના હોવાનું જણાવી છેતરપિંડી કરીને નાસી ગયા હતા. આ શખ્સ સહિતના ત્રણ શખ્સોને ઉપલેટા પોલીસે ઝડપી પાડ્યા છે. મળતી વિગત અનુસાર અમુક શખ્સો ઉપલેટા શહેરમાં આવ્યા હતા અને અશ્વિન ટોકીઝથી વિક્રમ ચોક સુધીના વિસ્તાર નજીક આંટાફેરા કરી રેકી કરતા હોય તેવી ચોક્કસ માહિતી મળી હતી. પોલીસ સ્ટાફ દ્વારા ઉપલેટા શહેરમાં આવેલા વિક્રમ ચોક પાસે જઈ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રહેતો 45 વર્ષીય ઘાંચી શખ્સ અબુ બકરભાઈ સુલેમાનભાઈ પડાયા તથા જૂનાગઢના ધારાગઢ દરવાજા પાસે રહેતો 44 વર્ષીય સિપાઈ યુનુસભાઈ દાદભાઈ ગોરી તેમજ જૂનાગઢ ડોક્ટર સુભાષ કોલેજ સામે હર્ષદનગરમાં રહેતો 55 વર્ષીય સિપાઈ શખ્સ સલીમભાઈ મજીદભાઈ મકવાણાની અટક કરી હતી અને મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો, જેમાં રૂપિયા 90,000 કિંમતની 4 બંગડી, 60,000 કિંમતના પેન્ડલ સાથે સોનાનો ચેન, 30,000 રૂપિયાની કિંમતની કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, 15,000 રૂપિયાની કિંમતનો 5 ગ્રામ સોનાનું બિસ્કીટ, 90,000 રૂપિયાની કિંમતનું સોનું ઓગળી બનાવેલો સોનાનો ટુકડો સહિત કુલ 2,85,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપીઓએ અગાઉ પણ ઉપલેટા તેમજ જેતપુર, ભાયાવદર, જૂનાગઢ, ધોરાજી, ગોંડલ, ભાણવડ, કુતિયાણા એમ જુદા જુદા શહેરોમાંથી આ પ્રકારના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત આપી હતી. આ આરોપીઓ પર ગુનાની વિવિધ કલમો લગાડી અટક કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ઉપલેટા પીઆઈ એચજી પલચારિયા, નિલેશભાઈ ચાવડા, ભાવેશભાઈ બોરીચા, હરદેવસિંહ ચુડાસમા તથા મહેન્દ્રભાઈ ધાંધલ, ગગુભાઈ ચારણ, વિશાલભાઈ હુણ, જયેશભાઈ દાફડા તથા ગિરિરાજસિંહ ચુડાસમા જોડાયા હતા. ઉપલેટા શહેરમાં ગત નવેમ્બર મહિનામાં એક બનાવ બનેલો કે જેમાં એક મોટી ઉંમરના માજીને કોઈ અજાણ્યા ઈસમે વિશ્વાસમાં લઈ એમની સોનાની બંગડીઓ અને સોનાની મગમાળા છેતરાવીને લઈ અને જતા રહેલા. આ વણ શોધાયેલા ગુનાને શોધી કાઢવા માટે અમે પ્રયત્નશીલ હતા. એવામાં અમને બાતમી હકીકત મળેલ કે આવું કૃત્ય આચરનારા લોકો ઉપલેટા શહેરમાં આવેલ છે. અમોએ અમારા સ્ટાફ સાથે વિસ્તારમાં જઈ અને અશ્વિન ચોકથી આવા 3 ઈસમોને અમે ધરપકડ કરેલ છે અને એમની પાસેથી સોનાની બંગડીઓ, ચેન, પેન્ડલ, સોનાની રણી વગેરે જેવો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે તથા અગાઉ ઉપલેટામાં આ રીતનો જે બનાવ બન્યો હતો એ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને એ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. દિનેશ ચંદ્રવાડિયા, જીટીવી ન્યૂઝ, ઉપલેટા. પંચમહાલ જિલ્લાવાસીઓને ઉત્સુકતા જગાડનાર પંચમહોત્સવનો પ્રારંભ આગામી સમયમાં થઈ રહ્યો છે. વહીવટીતંત્ર પણ તડામાર તૈયારીમાં પડ્યું છે. પાવાગઢ ખાતે આવેલા વડા તળાવ ખાતે આજે સાયકલોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સહેલી સેવા ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજરોજ પાવાગઢના ધોબીકુવાથી દર વર્ષે થતા પંચમહોત્સવની જગ્યા સુધી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શ્રી દ્વારા આ સાયકલોથોન રેલીને ફ્લેગ ઓફ કરીને શરૂઆત કરાવી હતી, જેમાં મામલતદાર શ્રી હાલોલ તથા સરપંચ શ્રી પાવાગઢ તેમજ આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. સહેલી સેવા ટ્રસ્ટ સંચાલિત વર્કિંગ વુમન એસોસિએશનની બહેનો તથા નાલંદા વિદ્યાલય ગોગંબા, MGN સ્કૂલ, કલરવ સ્કૂલ, ગર્લ્સ સ્કૂલ હાલોલ, વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ, પ્રાથમિક શાળા તથા હાઈસ્કૂલ પાવાગઢ, VM કોલેજ હાલોલની યુવતીઓ તથા સહેલીની બહેનોએ ભાગ લીધો હતો. આગામી સમયમાં પંચમહોત્સવને લઈને જિલ્લાવાસીઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. આ પંચમહોત્સવ દર વર્ષે યોજાય છે, જેમાં ટેન્ટ સિટી તેમજ એડવેન્ચર સ્પોર્ટ સહિતની મનોરંજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એક તરફ પાવાગઢ અને તેના પૌરાણિક સ્થાપત્યો ચાંપાનેર આવેલા હોવાથી અહીં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે, તેમજ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, જેથી વિદેશી વિદેશમાંથી ઘણા પ્રવાસીઓ આવે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે. સાયકલ રેલી ધોબીકુવાથી નીકળીને પાવાગઢની કુદરતી માહોલનો લાવો લેતા તેમજ હેરિટેજ સાઇટના સાનિધ્યમાં થઈને નિર્ધારિત પંચમહોત્સવની જગ્યા પર પહોંચી પરત ધોબીકુવા આવી હતી. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી મળતા કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી મળતા કોંગી દ્વારા ભાવનગર ઘોઘા ગેટ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ જોશી, વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી લાલભા ગોહિલ સહિતના
તમામ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તોફિક આરબ, જીટીવી ન્યૂઝ, ભાવનગર. રાજસ્થાન છત્તીસગઢમાં કોંગ્રેસની ભવ્ય જીતની ખુશીમાં ધોરાજી શહેર સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાન છત્તીસગઢમાં કોંગ્રેસની ભવ્ય જીતની ખુશીમાં ધોરાજી શહેર સમિતિ તથા તાલુકા કોંગ્રેસ દ્વારા ઉપલેટા ધોરાજી ધારાસભ્ય લલિત વસોયાની ઓફિસ પાસે ફટાકડા ફોડીને મીઠાઈ વેચવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં રસાકસી ચાલી રહી છે. શહેર તથા તાલુકાના કોંગી આગેવાનોએ કોંગ્રેસ જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદના નારા સાથે જીતની ખુશી મનાવી હતી. આજે ભારતના અંદર જે 5 રાજ્યોની ચૂંટણી યોજાયેલી, એ ચૂંટણીનું પરિણામ એ 5 રાજ્યો નહીં પણ હું તો એમ કહું છું કે ભારતની જનતાનો શાસક પક્ષ પ્રત્યેનો જે રોષ હતો એ રોષનું પરિણામ છે. આજે પ્રજા, આ દેશની પ્રજા જેમાં તમામ વર્ગ આવી જાય છે, ચાહે ખેડૂત હોય, ચાહે મજદૂર હોય, ચાહે વેપારી હોય, ચાહે બેન દીકરીઓ હોય, કારણ કે આ રાજ્યમાં ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, વેપારીઓને જીટીએસમાં તકલીફ પડે છે, અને એ ઉપરાંત બહેનોના જે મંગળસૂત્રો છે એ પણ સલામત નથી. અલ્પેશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધોરાજી. દિયોદર તાલુકા કોંગ્રેસમાં કોંગ્રેસનું જીતનું જશ્ન મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 5 રાજ્યોની ચૂંટણીમાં રાજસ્થાન છત્તીસગઢમાં પૂર્ણ બહુમત અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહુમત તરફી આગળ રહેતા આજે દિયોદર તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓએ વહેલી સવારથી જ ટીવી પર રિઝલ્ટ જોવા માટે લાઈનો લગાવીને બેઠા હતા અને કોંગ્રેસના વિજય વધુ મજબૂત બને તે માટે શિવજીને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ દિયોદરના નીલકંઠ મંદિરની આગળ કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઈને ફટાકડા ફોડ્યા હતા અને આતશબાજી કરીને કોંગ્રેસની જીતનો જશ્ન મનાવ્યો હતો. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, દિયોદર. 3 રાજ્યોમાં કોંગ્રેસની ભવ્ય જીત થતા પંચમહાલ કોંગ્રેસ દ્વારા જીતનો જશ્ન મનાવીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને એનો આનંદ અને ઉત્સાહ કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો હતો. દેશમાં વર્ષો બાદ 5 રાજ્યોની યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં ભાજપની અકલ્પિત કારમી હાર થઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના 3 રાજ્યોમાં બહુમત સાથે કોંગ્રેસની ઐતિહાસિક જીત નોંધાઈ છે. શહેરા સહિત જિલ્લામાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી. શહેરા બસ સ્ટેશન પાસે કોંગ્રેસ અગ્રણીઓ દુષ્યંત ચૌહાણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ, રંગીત પગી, રિઝવાન પઠાણ, અરવિંદ સોલંકી, તખ્તસિંહ, જેબી સોલંકી સહિતના કાર્યકરો એકત્રિત થયા હતા. ઐતિહાસિક જીતને લઈને ફટાકડા ફોડીને જીતનું જશ્ન મનાવ્યું હતું અને મોં મીઠું કર્યું હતું. કોંગ્રેસની ભવ્ય જીત થતા કાર્યકરોમાં વધુ જુસ્સો આવવા સાથે આવનાર 2019ની લોકસભાની ચૂંટણીમાં વધુ મજબૂત સાથે ચૂંટણી લડી શકશે. આજ રોજ જે ભારતના ઇતિહાસમાં કોઈ વિચાર્યું નહોતું તેવું જનતાએ કોંગ્રેસ પાર્ટીને એકદમ આવકારી અને જે ભ્રષ્ટાચારી સરકાર હતી, જે જુમલેબાજ સરકાર હતી, જે પણ ખોટા ખોટા વચનોને વાયદા કર્યા હતા, તે હિન્દુસ્તાન 5 રાજ્યોના ઇલેક્શનમાં બીજેપીને જાકારો આપી અને જનતાએ બતાવી દીધું છે કે ખોટા વચનો, ખોટા વાયદા અને જૂઠા બોલનારાઓને જનતા સ્વીકારતી નથી અને કોંગ્રેસ પાર્ટીને જે પણ વચનો આપે છે એમાં સક્ષમ અને વાયદા પૂરા કરવા માટે ભારતની જનતા, ભારતના મતદારોએ કોંગ્રેસ પાર્ટીને 3 રાજ્યોની અંદર સરકાર બનાવવાનો મોકો આપ્યો અને સેવા કરવાનો મોકો આપ્યો. આજે આ 5 રાજ્યોની જે વિધાનસભા ઇલેક્શન હતું અને એનું પરિણામ આજે તારીખ 11મીના જે આવ્યું તેમાં સદંતર ભાજપના સુપડા સાફ થતા દેખાયા. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર કોંગ્રેસનો સંપૂર્ણપણે બહુમતીથી વિજય થયો. એ બાબતે સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાત અને ભારતની અંદર આજે એક દિવાળીનો માહોલ સર્જાઈ રહ્યો છે. આ એવું છે કે જનતા અત્યાર સુધી ભાજપની ખોટી લાલચોથી બેવકૂફ બનાવતા હતા પણ હવે જનતાએ એને ચોક્કસપણે ન્યાય આપ્યો છે. કોંગ્રેસ સરકાર એ બિનસાંપ્રદાયિક પક્ષ છે અને સર્વને, સર્વજ્ઞાતિઓને સાથે લઈને ફરનારનો પક્ષ છે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં
ત્રણ રાજ્યોની અંદર કોંગ્રેસે બહુમતી હાંસલ કરી, જનતાએ સારો ચુકાદો આપ્યો, કોંગ્રેસ તરફી ચુકાદો આપ્યો, એના અનુસંધાને શહેરા બસ સ્ટેશન આગળ શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ અને નગર સમિતિ દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવાનું આયોજન કરેલું. ભાજપ સરકારે જે અત્યાર સુધી દેશની અંદર જે વાયદાઓ કર્યા હતા, જે જુમલેબાજી કરી હતી, એની પ્રજાએ જોરદાર લપડાટ આપી છે. અને હવે આ ભાજપાનો કુશાસનનો અંત હવે નજીક જણાઈ રહ્યો છે અને 2019ની અંદર 100% આ દેશની અંદર કોંગ્રેસની સરકાર બનશે એમાં કોઈ બેમત નથી, જનતાના ચુકાદા પરથી લાગે છે. પ્રિતેશ દરજી, જીટીવી ન્યૂઝ, પંચમહાલ. અમદાવાદના ગાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ગામિતી મેડમ દ્વારા શાહીબાગ વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર પાસે આવેલી ત્રિપદા સ્કૂલમાં ગરીબ બાળકોને સ્વખર્ચે સ્કૂલ બેગ તથા બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામિતી મેડમે લોકોને સંદેશો આપતા જણાવ્યું કે આજે ગરીબ બાળકોને બેગનું વિતરણ કર્યું ત્યારે તેમણે આ બાળકોના ચહેરા પર બહુ જ ખુશી જોઈ હતી. આ ખુશીને જોઈને મેડમે કહ્યું હતું કે હું મારા રજાઓના દિવસોમાં આવા બાળકો માટે કંઈક કરું તો તે મારા માટે બહુ જ ખુશીની વાત છે. મારાથી જેટલી મદદ અમદાવાદમાં આવેલા ગરીબ છોકરાઓ કે જ્યાં ભણે છે તે ત્યાં તેઓ માટે હું હંમેશા હાજર રહી અને તેમની પડખે ઊભી રહીશ. દેવાંગ આચાર્ય, જીટીવી ન્યૂઝ, અમદાવાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ દ્વારા બ્રહ્મ સમાજમાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સમારોહ તેમજ બ્રહ્મ વિકાસ પરિષદના હોદ્દેદારોને પણ સન્માનવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સોશિયલ ગ્રુપ તેમજ કેપી ખેતિયા ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી જામખંભાળિયામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ પ્રદેશ સ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય સંત જેપી સ્વામી તેમજ શૈલેષ દવે સાથે સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ અર્ચનાબેન ઠક્કર, ચેતન ઠાકર, સંગઠન મંત્રી જયદેવ ભટ્ટ તેમજ ગુજરાત પ્રદેશમાંથી પધારેલા મહેમાનો તેમજ કેપી ખેતિયા ટ્રસ્ટના ટ્રસ્ટી ભાનુપ્રસાદ ખેતિયા ફાલ્ગુની વ્યાસના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ બ્રહ્મતેજ એટલે કે બ્રહ્મ સમાજના બાળકોને ઇનામ વિતરણ સમારંભ છે અને મારી સાથે ચૂંટાયેલા દરેક ટૂંકમાં નિમણૂક પામેલા દરેક હોદ્દેદારો છે એનું સન્માન સમારંભ છે. મારી સાથે પ્રમુખ તરીકે ફાલ્ગુનીબેન વ્યાસ, જિલ્લા યુવા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ઠાકર અને નિમણૂક પામેલી છે. એ ઉપરાંત તાલુકાના દરેક પ્રમુખો અને મહામંત્રીનો પણ આજે સન્માન સમારંભ છે. આ પ્રોગ્રામમાં અમારા અર્ચનાબેન ઠાકર પ્રદેશ અધ્યક્ષ અને સંતો મહંતો પધારેલા છે અને ઓલ ગુજરાત લેવલે સૌથી મોટામાં મોટું બ્રહ્મ વિકાસ પરિષદનું બ્રહ્મ સમાજનું ગ્રુપ છે. બાળકો લગભગ 200 કે 250 બાળકો છે એને માતૃશ્રી જમનાબેન શંભુલાલ ખેતિયા તરફથી એને મોમેન્ટો આપવામાં આવેલો છે એમની પુણ્ય સ્મૃતિમાં. જૂનાગઢમાં ધોરણ 1-12 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં 1-3 નંબર મેળવ્યા હોય તેમણે પધારેલા મહાનુભાવના હસ્તે શિલ્ડ એનાયત કરીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સમારંભમાં નિલેશ આચાર્ય, દિનેશ જોશી, પારુલ શુક્લા, અશોક દવે, પ્રકાશ પંડ્યા અને કિરણ જોશી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના કાર્યકરોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને આ અવસરે પધારેલા બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનોનો સંદીપ ખેતિયાએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ અવસરે સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમા દેસુર સાથે મુકેશભાઈ મોકરિયા, જીટીવી ન્યૂઝ, દ્વારકા. ખાંગા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજસ્થાન અને છત્તીસગઢ કોંગ્રેસની જીતની ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડીને કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા તથા ભારત માતા કી જયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ખાંભાના ગાંધી ચોક ખાતે કોંગ્રેસ તાલુકાના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ઉજવણી કરવામાં આવી હતી. સુરેશભાઈ મકવાણા, જીટીવી ન્યૂઝ, ખાંભા. કાંકરેજ તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ થરાદ પાલિકા પાસે ફટાકડા ફોડી આતશબાજી કરી જશ્ન મનાવીને ખુશી વ્યક્ત કરી હતી. ડીડી ઝાલેરા, થરાદ નગરપાલિકા પ્રમુખ વિનોદજી ઠાકોર, હેમુભાઈ જોશી, ભૂપતાજી ઠાકોર, ગૌતમ જોશી સહિતના અનેક કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ આતશબાજી કરીને કોંગ્રેસ ભારે બહુમતીથી વિજય થતા ખુશી વ્યક્ત કરી હતી. અમરત જોશી, જીટીવી ન્યૂઝ, કાંકરેજ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલો જનતા બાગ બિસ્માર હાલતમાં છે. ધોરાજી શહેરમાં એકમાત્ર હરવા ફરવા માટેનું સ્થળ છે. જનતા વિકાસના કામોથી વંચિત લોકોમાં રોષ જોવા મળ્યો છે. ધોરાજીના રાજા સર ભગવતસિંહના રાજાશાહી સમયમાં નિર્માણ પામેલા ધોરાજીના જનતા બાગને કોઈની નજર લાગી હોય તેમ ઘણા વર્ષોથી આ જનતા બાગનો વિકાસની લાખો રૂપિયાની ગ્રાન્ટો ફક્ત કાગળ પર થઈ હોય તેવી અનુભૂતિ થાય છે. લોકોને બેસવા માટેના બાંકડા તૂટેલા છે,
લપસ્યા હિંચકા તૂટેલી હાલતમાં પણ છે. વિકાસના નામે ઝીરો તથા ગંદકી અને સાફ સફાઈ તથા જાળવણીનો અભાવ છે. જે તે સમયે નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ થયો હતો કે જનતાના બાગમાં ઘણો ભ્રષ્ટાચાર થયો છે અને એકાદ વર્ષથી હાલ કોંગ્રેસનું શાસન નગરપાલિકા છે, પરંતુ પરિસ્થિતિ એવી હતી તેવી જ છે. જનતા બાગમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી અને એક પણ આગેવાન દ્વારા આ બાગનો ભ્રષ્ટાચારની વિજિલન્સની તપાસ થશે તેનું કોઈ પરિણામ આવ્યું છે કે નહીં તે પણ બહાર આવ્યું નથી. ભાજપ હોય કે કોંગ્રેસ, અંદરોઅંદર બાંધવામાંથી નવરા થતા નથી અને વિકાસના કામોથી વંચિત લોકો આજે મીટ માંડીને બેઠા છે કે ક્યારે ધોરાજીની જનતા બાગ કે અન્ય વિકાસના કામો વેગ પકડશે. ધોરાજી શહેરમાં ગોંડલ સ્ટેટના વખતથી રાજાશાહી વખતનો જાહેર જનતા બાગ આવેલ છે. રાજાશાહી વખતથી ખૂબ સુંદર ફરવાલાયક 1,00,000ની વસ્તી ધરાવતા નગર માટેથી જે જાહેર જનતા બાગ હતો એની હાલત ભારતીય જનતા પાર્ટીની ગત ટર્મની બોડી વખતે કબાડખાના જેવી કરી નાખવામાં આવી હતી. લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં બગીચાની હાલત કચરાપેટી જેવી હતી. જે કચરાપેટી જેવી હાલત નગરપાલિકાની ચૂંટણી આવતા કોંગ્રેસ દ્વારા બતાવીને લોકોના મત લેવામાં આવ્યા, પરંતુ છેલ્લા 1 વર્ષ જેવો સમય હાલમાં કોંગ્રેસની બોડીને થઈ ગયો. લોકોએ એક આશાનું કિરણ દેખાણું અને ગટરમાં નગરપાલિકાને સંપૂર્ણ બહુમતી કોંગ્રેસને આપવામાં આવી. તેમ છતાં કોંગ્રેસનીના 1 વર્ષ દરમિયાન પણ આ જાહેર જનતા બાગની સ્થિતિમાં કોઈ પણ જાતનો ફરક પડેલ નથી. ત્યારે ધોરાજીના ધારાશાસ્ત્રી એવા અરવિંદભાઈ કાપડિયાએ આ જનતા બાગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ભગવતસિંહ વખતનો આ જનતા બાગ નગરપાલિકા ભાજપનો હતો અને લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ જેવી હતી તેવી જ છે અને નગરપાલિકાની ચૂંટણી વખતે કોંગ્રેસ દ્વારા લોકો પાસેથી મત લીધા હતા અને કોંગ્રેસ શાસન નગરપાલિકામાં આવ્યું અને સત્તા પરિવર્તન થયાનું 1 વર્ષ વીતવા આવ્યું છે, છતાં પણ જનતા બાગમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. નગરપાલિકાના સત્તાધીશો ખેંચતાણ અને ભાગ બટાઈના ઝઘડામાં ઓતપ્રોત રહે છે. ધોરાજીની જનતાને જે આશાનું કિરણ દેખાયું હતું તે ઠગારું નીવડ્યું છે. ધોરાજી જનતા બાગ આજે કબાડખાનું બનીને રહ્યું છે. અલ્પેશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, ધોરાજી. આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સહિતના રાજ્યોમાં કોંગ્રેસના વિજય વાવટા લહેરાતા કોંગ્રેસનો ગઢ બની ગયેલા મોરબી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરો ભારે ઉત્સાહમાં આવી ગયા છે. વિજયના વધામણા કરવા મોરબી શહેરમાં કોંગ્રેસ કાર્યાલયથી સુપરમાર્કેટ સુધી ભવ્યથી ભવ્ય આતશબાજી કરી લોકોના મોં મીઠા કરાવ્યા હતા. મોરબીમાં કોંગ્રેસના જીતની જશ્નની ઉજવણીમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, એલએમ કણઝારિયા, યુવા કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા, કેડી પરસુંબિયા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. એ જ રીતે ટંકારામાં ભૂપતભાઈ ગોધાણી, ભૂતભાઈ ગફારભાઈ ગુડ સહિતના કોંગ્રેસના કાર્યકરોએ રોડ પર આવીને ખુશી વ્યક્ત કરી હતી. હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઢોલત્રાસ સાથે કોંગ્રેસ દ્વારા જીતનો જશ્ન મનાવ્યો હતો. ત્યારબાદ આજે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં 3 રાજ્યોમાં કોંગ્રેસે જ્વલંત વિજય મેળવી ભાજપ પાસેથી સત્તા ખૂંચવી લેતા મોરબીના નેહરુ ગેટ ચોક ખાતેથી મોરબી શહેર કોંગ્રેસ, યુવા કોંગ્રેસ, સેવાદળ, મહિલા કોંગ્રેસ દ્વારા વિજયના વધામણા કર્યા હતા અને ઢોલ નગારા તથા આતિશબાજી સાથે મોં મીઠા કરાવ્યા હતા. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, મુકેશ ગામી, રમેશ રબારી, એલએમ કંજરિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ જાકારો દીધો છે અને 3 રાજ્યોમાં સ્પષ્ટ કોંગ્રેસની બહુમતી આવી છે. પ્રજાને ખબર પડી ગઈ છે કે આ ભાઈ નરેન્દ્રભાઈ મોદી એ માત્ર ફેકું જ છે, એ માત્ર ને માત્ર વાતું કરે છે. એના 2 કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત હતી એ ખોટી જુમલા હતી, 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરવાની જુમલા હતી અને આખા દેશના જે ખેડૂતો દુઃખી છે, હેરાન છે, પરેશાન છે, ખેત પેદાશના ભાવ પૂરા મળતા નથી અને એના માટે જે ખેડૂતોનો આક્રેશ છે એ આ પરિણામમાં દેખાયો છે. 2019માં ભાજપની સરકાર એ દિલ્હીમાંથી એટીએમ ઉતરવાની છે, એની આ શરૂઆત છે. અશોક ખરચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી. અમરેલી જિલ્લાના રાજુલામાં કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી તેમજ મોં મીઠા કરાવીને ઢોલના તાલ સાથે ઉજવણી કરાઈ હતી.
અન્ય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ સારું મળતા કોંગ્રેસ પક્ષ આગળ રહેતા અમરેલીના રાજુલામાં કોંગ્રેસ દ્વારા માર્કેટિંગ યાર્ડ વિજય ચોક ખાતે ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો. દેશના મહત્વના રાજ્યોમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થતાં રાજુલા કોંગ્રેસ પરિવાર દ્વારા વિજય ચોક ખાતે ફટાકડા ફોડીને વિજયને વધાવવામાં આવ્યો હતો, જેમાં યુથ કોંગ્રેસ વિધાનસભા પ્રમુખ ઘનશ્યામભાઈ લાખનોત્રા, તાલુકા પંચાયત પ્રમુખ બળવંતભાઈ લાડુમોર, કારોબારી ચેરમેન ભીખાભાઈ પિંજર, શહેર પ્રમુખ અમિત જોશી, યુથ શહેર પ્રમુખ નીરવ ભટ્ટ, તાલુકા પ્રમુખ દીપકભાઈ ઝાલોંધરા, જિલ્લા યુથ મહામંત્રી અલ્પેશ દુધાત, વેપારી સેલના પ્રમુખ વિશાલભાઈ જોશી તેમજ તમામ કોંગ્રેસ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી 15 લાખ રૂપિયા તો જમા ન કરાવે પણ તમારી આબરૂ આ જમા થઈ ગઈ. કોંગ્રેસે લીલા લીલા કરી નાખ્યા અને દેશના ચોર માલ્યાને મોદીને માલામાલ કરી દીધા, ગરીબ પ્રજાને રોસ્તે હાલતી કરી દીધી. આ ગરીબ પ્રજાનો જવાબ છે ભાજપને, આ કોંગ્રેસની સત્તાનો જવાબ છે. 132 વર્ષ જૂની કોંગ્રેસ ક્યારે કહી શકાય કે જ્યારે કોંગ્રેસમાં માણસોને આત્મવિશ્વાસ દેખાડો, અને એટલે જ તે 2019નું આ ટ્રેલર છે. મોદીજી ધ્યાન રાખી લેજો, હજી 2019માં હિન્દુસ્તાનની જનતા. બસીર દલ, જીટીવી ન્યૂઝ, સાવરકુંડલા. ગીર સોમનાથના જામવાળા ગીરમાં આવેલા જમજીર ધોધમાં યુવાનની તરતી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. મૃતક યુવાન ઉનાનો રહેવાસી હોવાનું અને 4 દિવસથી ગુમ હોવાનું બહાર આવ્યું છે. આ દ્રશ્યો છે ગીરના આકર્ષક અને મનમોહક એવા જમજીર ધોધના. આ ધોધને મોતના ધોધ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળવારે બપોરે અહીં એક યુવાનની લાશ તરતી હાલતમાં મળી આવી છે. યુવાન ગીર સોમનાથના ઉનાનો જિજ્ઞેશ રમેશ બાવળિયા હોવાનું જાણવા મળ્યું છે. 20 વર્ષીય મૃતક યુવાનના પિતાના જણાવ્યા અનુસાર ગત શનિવારથી ગુમ હતો, જેની ઉના પોલીસમાં જાણ કરાઈ હતી, પરંતુ આજે તેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. કોડીનાર મામલતદાર પ્રતાપસિંહ ગોહિલના કહેવા પ્રમાણે જમજીર ધોધમાં અત્યાર સુધી 15થી વધુ લોકોના મોત થયા હોવાના કારણે ધોધ નજીક જવા પર પ્રતિબંધ ફરમાવતું જિલ્લા કલેક્ટરનું જાહેરનામું છે. જમજીરના ધોધમાં કોઈ અજાણી વ્યક્તિ પડી હોવાની જાણ મને જાણ કરવામાં આવી છે, એટલે એના અનુસંધાને મેં પોલીસ ખાતાને જાણ કરતા એના જમાદાર માટે તપાસ ચાલુ છે. જમજીર ધોધની આસપાસમાં કોઈ સેલ્ફી લેવી નહીં, કોઈ અંદર જવું નહીં, એ બાબતનું જાહેરનામું કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવે છે. પ્રતિબંધ એરિયા જાહેર કરે છે, જ્યાં પ્રતિબંધિત બોર્ડે લગાડવામાં આવે છે અને લોકોને અપીલાઈ કરવામાં આવે છે કે તહેવારો છે, રજાઓ છે, એ દરમિયાન તો કોઈ સેલ્ફી લેવા કે ત્યાં ન જવું, પ્રતિબંધિત એરિયા છે, સાવચેત રાખવા જણાવે. અત્યાર સુધી જમજીર ધોધના ખપ્પરમાં 15થી 20 જિંદગી હોમાઈ ચૂકી છે. લોકોના જીવ બચાવવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ આજના અમે ધોધના દ્રશ્યો આપને બતાવીશું, જેને જોઈને આંખ પણ ચોંકી ઉઠશો. જો આ દ્રશ્યો, અહીં આકર્ષક જમજીર ધોધ નજીક લોકો સેલ્ફી લઈ રહ્યા છે અને પોતાના બાળકોને પણ ધોધ નજીક રાખીને ફોટોગ્રાફી કરી રહ્યા છે. જાહેરનામાનું ધોળા દિવસે ઉલ્લંઘન થઈ રહ્યું છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે? જાહેરનામાનો અમલ ક્યારે થશે અને કોણ કરાવશે કાયદાનું પાલન? ક્યાં સુધી આ ધોધમાં માનવ જિંદગી હોમાતી રહેશે? જમજીર ધોધ નજીકથી ઉનાના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ આત્મહત્યા છે કે પછી અકસ્માત? કારણ કે ધોધથી 200 મીટર દૂર લાશ મળી છે. સ્થાનિકોનું કહેવું છે કે ધોધમાં પડેલો વ્યક્તિ એટલે દૂર સુધી ક્યારે પહોંચી ન શકે. સવાલો ઉઠી રહ્યા છે કે શું એકલો યુવાન અહીં સુધી પહોંચ્યો છે? કોણ હતું તેની સાથે? પગમાં ચપ્પલ પહેરેલા છે? અગર યુવાન ડૂબ્યો હોય તો ચપ્પલ કેમ ન નીકળ્યા? ધોધ નજીક ટુરિસ્ટ હોય છે તો કોઈની નજરમાં આ યુવાન કેમ ન આવ્યો? સમગ્ર મામલે હાલ સવાલો ઉઠ્યા છે. જો કે પોલીસ યુવાનના મૃતદેહને પીએમમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. વિજય જોટવા, જીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. રાજસ્થાન છત્તીસગઢ ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની જીતના પગલે થરાદ કોંગ્રેસ દ્વારા મીઠાઈ વેચીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો વિજય થતાં થરાદ ખાતે કોંગ્રેસના અગ્રણી અને કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને મેઇન બજારમાં ફટાકડા ફોડીને વિજયને વધાવ્યો હતો. થરાદ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદના સૂત્રોચ્ચાર કરી શાનદાર પ્રદર્શન કરી કોંગ્રેસના વિજયને એકબીજા સામે મીઠાઈ ખવડાવીને વિજયને વધાવ્યો હતો અને બજારમાં ફટાકડા ફોડીને હરખની હેલી રેલાઈ હતી. જીવરાજ પટેલ, જીટીવી ન્યૂઝ, થરાદ. જૂનાગઢ જિલ્લાના કેશોદના માણેકવાડા ગામે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામે તાલુકા શાળાના બાળકો તથા આંગણવાડીના બાળકોનું આરોગ્ય કેવું છે,
આ બાળકોમાંથી કેટલા બાળકો બીમાર છે અને કેટલા બાળકો કુપોષિત છે તેની તપાસ કરવામાં આવી હતી. તેમાં 393 બાળકોમાંથી 90 બાળકો ખામીયુક્ત જણાતા 78 બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી તથા 10 બાળકોને ડોક્ટરી સારવાર તથા 2 બાળકોને વધુ તપાસ અર્થે રિફર કરવામાં આવ્યા હતા. આમ સરકારની શાળા આરોગ્ય તપાસ અર્થે જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમના RM સંચનીય, જિલ્લા IEC તથા ડોક્ટર નિશા દેસાઈ મેડિકલ ઓફિસર દ્વારા તમામ બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. હું ડોક્ટર નિશા દેસાઈ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કેશોદ તાલુકામાં મેડિકલ ઓફિસર તરીકે કામગીરી બજાવું છું. આજરોજ ગુજરાત સરકારશ્રીના રાષ્ટ્રીય શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત કેશોદ તાલુકાના માણેકવાડા ગામ ખાતે આખા માણેકવાડા ગામના કુલ 400 બાળકોની અમે આરોગ્ય તપાસ કરેલી છે, જેના અંતર્ગત 90 જેટલા બાળકો બીમારીવાળા નીકળ્યા છે અને ખામી કે જેને નાની મોટી પાંડુરોગ, કૃમિ, દાંતનો સડો, બીજી શરદી ઉધરસ કે અન્ય પણ તમામ પ્રકારની બીમારીઓ વાળા 90 બાળકો નીકળ્યા છે, જેમાંથી અમે 72 બાળકોની સ્થળ પર સારવાર કરવામાં આવેલી છે. બીજા બાકીના બાળકોની કેશોદ CSC ખાતે અમે રિફર કરેલા છે અને જેમાંથી 2 બાળકો, જેમાંથી એકને બોલવામાં તકલીફ છે તેને અને બીજો એક સર્જરી વિભાગ માટે અમે હાયર સેન્ટર ખાતે રિફર કરેલા છે. તે ઉપરાંત શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આજે માણેકવાડા ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો હતો, જેના અંતર્ગત અમે ભાગ લીધેલ તમામ બાળકોને ઇનામ વિતરણ પણ કરવામાં આવેલું છે. વાઢિયા મિત્તલકુમાર, GTV ન્યૂઝ, જૂનાગઢ. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ. થરાદ કેનાલમાં અવારનવાર લોકો મોતને ભેટતા હોય છે ત્યારે આજે થરાદના વાવ હાઈવે પાસેના પુલિયા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ 20 વર્ષીય યુવાન પડ્યો હતો અને તેની પાસે પોટકું પણ હતું. એ મોતની છલાંગ મારી હતી ત્યારે સામેના કિનારેથી એક ભાઈએ બૂમો પાડી હતી, પરંતુ એ યુવાન રોકાયો નહીં અને કેનાલમાં પોટકા સાથે પડ્યો હતો. કોણ હતો આ યુવાન અને ક્યાંનો છે તે રહસ્ય ઘેરાયેલું છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. જીવરાજ પટેલ, GTV ન્યૂઝ, થરાદ. તો દર્શક મિત્રો, આ સાથે GTV ગુજરાત ન્યૂઝના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો GTV ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.